पालनपुर में भर चौमासे लोग पीवाना पानी माटे वलखा मारी रहा है। पीवानु पानी छेल्ला चार महीना थी न मळतुं होवाना कारणे पालनपुर ना हरिपुरा विस्तार ना लोको परेशान छे। अनेक वार नगरपालिका में रजूआतो करवा छता लोगों ने पीवानु पूरतुं पानी मळतुं नथी, जेने लईने महिलाओं रोष ठालव्यो। जिला ना मुख्य मथक पालनपुर शहर में आवेला हरिपुरा विस्तार में पीवाना पानी ने लईने लोको रोषे भराया छे। छेल्ला चार महीना थी हरिपुरा विस्तार में पीवानुं पूरतुं पानी न मळतुं होवाना लोको आक्षेप करी रह्या छे। अनेक वार नगरपालिका में रजूआत करी छे, परंतु पानी माटेनी कोई समस्या दूर थई नथी। पीवाना पानी माटे लोकोने दूर दूर सुधीना धक्का खावा पड़े छे। हरिपुरा विस्तार में जे लोको रहे छे ते तमाम मजूरी वर्गना लोको छे, जेने दिवस दरमियान मजूरीए जवानुं होय छे, अने त्यारे पानीने लईने लोको परेशान छे। केम के पानी दूर दूरथी उपाड़ीने लावुं पड़े छे, जेना कारणे महिलाओं कामकाज अर्थे जई शकती नथी अने पोताना बाळकोने पण स्कूले मूकवा जवा के तेमना कपड़ा धोवा माटे पण पाणी माटे वलखा મારવા પડી રહ્યા છે। हरिपुरा विस्तारना લોકોએ અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। હરિપુરા વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે ટેન્કર દ્વારા પણ પાણી લાવવામાં આવે છે, મજૂરી કરવામાં આવે છે, તો ટેન્કર પણ પોસાતું નથી। આટલા પૈસા કઈ રીતે ખર્ચવા અને કઈ રીતે પીવાનું પાણી મેળવવું તે ખૂબ જ મુશ્કેલ બન્યું છે। બીજા વિસ્તારોમાં દૂર દૂર સુધી જઈને પીવાનું પાણી માથે ઉપાડીને લાવવું પડે છે, ત્યારે આ વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। પાણીને લઈને નગરપાલિકામાં રજૂઆતો કરીને હવે લોકો થાક્યા છે, ત્યારે તેમની માંગ છે કે હરિપુરા વિસ્તારમાં પીવા માટેનું પૂરતું પાણી આપવામાં આવે। જો કે આ બાબતે નગરપાલિકા પાણી આપવામાં આવતું હોવાની વાતો કરી રહી છે, પરંતુ સ્થળ ઉપર લોકોને પૂરતું પાણી મળતું નથી। નગરપાલિકા ચીફ ઓફિસરનું કહેવું છે કે ટેકનિકલી પ્રોબ્લેમ હતો જે દૂર કરવામાં આવ્યો છે અને લોકોને પીવા માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે। તેમજ આ વિસ્તારના લોકો નગરપાલિકાનું ટેક્સ પણ ભરતા નથી તેવા પણ ચીફ ઓફિસરે સ્થાનિકો ઉપર આક્ષેપો લગાવ્યા હતા। જો કે આ સમગ્ર મામલાને લઈને અત્યારે તો આ વિસ્તારના લોકો જે છે તે પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે તેવી વાતો કરીને ચલાવી રહી છે। જો કે આ લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વોટ લેવા માટે આવે છે, પરંતુ પૂરતી સુવિધાઓ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી। જો ભાઈ ચાર મહિના થી પાણી રેડ હે બોરવાળાને કોલ બોર ઘડી કે ડોંડિયા લઈ ગયા, ઘડી કે ટોકા ખાલી હે, તો બધે તમે આ બોર ઉપર નોકરી કેમ નહી કરતા હો? કરો તો બધેની સહાયતા કરો ને કોઈ રે મેટલા પાણી નહી આવતું, હલકા ઢેકરા ઉપર જમ ઢેકરા ઉપર ચાર મહિના થી પાણી નહી આવતું હે, નવાર વાત ની પૂરી તરહ છે પાણી ને અમે કેલા પાણી ઉપર ઉપર ની જમ લઈ જાય તો તમારે વોટ લેવા નહી આવું, અમાર લવાર વાસ માં કોઈ રે નહી આવાર હું છું। હરિપુરા મે લવાર વાસ મે પાણી ની ચાર મહિના થી તરસ થાય છે, છોકરા નેના નેના લઈને ક્યાં જાય, ધંધો કરવા જાય, પાણી ભરવા જાય, પાણી ઉપાડી ઉપાડી કેલું લાવે છે, પાકો દાડો પાણી ની ખરાશ કરો કે ઘરનું કરો, નગરપાલિકા પાણી ને નગરપાલિકા જાઓ, નગરપાલિકા ક્યાં જાવ છો? હરિપુરા વિસ્તારમાં એ વાત સાચી છે કે ત્યાં થોડીક લાઇનનો પણ પ્રોબ્લેમ હતો અને થોડીક પાણીની ક્વોન્ટિટીની પણ ઘટ હતી, એટલે પાણીનો પ્રોબ્લેમ હતો એ લોકોને ત્રણ ચાર મહિનાથી। પણ હમણાં જ અમે આખી લાઇન સાફ કરાવી, વાલ સાફ કરાવી અને જે પાણીનો જે સમય હતો એ થોડો વધાર્યો છે, એ લોકોને ફૂલ સરસ પાણી મળતું થઈ ગયું છે। પણ આ સાથે સાથે મારે એ પણ કહેવાનું કે હરિપુરા વિસ્તારના જે કોઈ લોકો છે આ જેવી જે રીતે ફરિયાદો લઈને આવે છે ને, તો એ રીતે અમારા નગરપાલિકાનો ટેક્સ પણ ભરે તો એમની ફરિયાદો 24 કલાકમાં ઝડપથી સોલ્વ થશે। કારણ કે જો નગરપાલિકામાં આવક નહીં હોય તો અમે ફરિયાદો સોલ્વ નહીં કરી શકીએ, એમની આવક હશે તો અમે ઝડપથી ફરિયાદો સોલ્વ કરી શકીશું। પણ એવી બાબત તો નહોતી, પણ જે સામાન્ય ટેકનિકલ બાબત હતી એનો અમે સુધારો કરી દીધો, હવે અમને લોકોને કાયમ માટે પૂરતું પાણી મળી રહેશે।